नमस्कार विद्यार्थी मित्रों, तमारो स्वागत छे ऑनलाइन सोल्यूशन चैनल में। तो घणा बधा विद्यार्थीओनी कॉमेंट हती डिजिटल गुजरात पर स्कॉलरशिपना जे फॉर्म भरवाना शुरू छे एनी छेल्ली तारीख कई छे अने शुं डेट एक्सटेन्ड थशे के नहीं थाय। तो जे विद्यार्थीओने स्कॉलरशिपना फॉर्म भरवाना बाकी छे अथवा फॉर्म नथी भराना कोई कारणसर पेन्डिंग में छे तो एने हवे मूंझावानी जरूर नथी। तेना माटे एक खुशखबर छे के जे डिजिटल गुजरात पर स्कॉलरशिपना फॉर्म भरावाना शुरू होता एमां डेट एक्सटेन्ड करवामां आवी छे। कई करवामां आवी छे ए आपणे जोईए। तो पहला स्कॉलरशिपना जे फॉर्म भरावानी डेट हती ई 22/9 एटले के 22 सप्टेम्बर थी 5/11/2023 सुधी राखेली हती। पण घणा विद्यार्थीओने फॉर्म भरवाना बाकी रही गया था अथवा कोई कारणसर फॉर्म सबमिट न थतो होय, पेन्डिंग रही गयो होय, तो एने हवे मूंझावानी जरूर नथी। केम के स्कॉलरशिपना फॉर्म भरवानी तारीखमां वधारो करी देवामां आव्यो छे। जो नीचे लखेलू छे के फॉर रिमेनिंग स्टूडेंट फॉर एकेडमिक ईयर 2023-24 फिलिंग पोस्ट मेट्रिक स्कॉलरशिप फॉर डिजिटल गुजरात एससी અને ઓબીસી, એસસી અને ઓબીસી માટે રી ઓપન કરવામાં આવશે, એસટી માટે ઓપન કરવામાં નહીં આવે। એસટી માટે જો એક્સટેન્ડ કરવામાં આવશે તો પછી ચેનલ ઉપર જાણ કરી દેવામાં આવશે। પણ ઈડબ્લ્યુએસ કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય એને એમ થાય કે સર આમાં તો ખાલી એસસી અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એની માટે રી ઓપન થશે, તો શું ઈડબ્લ્યુએસ માટે રી ઓપન થશે કે નહીં થાય? તો કે આમાં અલગથી મેન્શન નથી કરેલું, પણ તમે જ્યારે ફોર્મ ભરો છો ડિજિટલ ગુજરાત ઉપર ત્યારે ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સેમ જ તે ઓપ્શન છે। એટલે જો ઓબીસી માટે રી ઓપન થશે એટલે મોસ્ટલી 99% ઈડબ્લ્યુએસ માટે પણ રી ઓપન થશે જ, એટલે તમારે કઈ પણ મૂંઝાવાની જરૂર નથી। પરંતુ આમાં ગેરંટી ન આપી શકાય કેમ કે અલગથી મેન્શન નથી કરેલું, પણ 99% ઓબીસી નું રી ઓપન થાય છે ફોર્મ ભરવાનું, એટલે ઈડબ્લ્યુએસ નું પણ થશે જ તે। પણ હાલમાં ખાલી એસસી અને ઓબીસી બે તે કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફરીથી ફોર્મ ભરવાના શરૂ થશે। અને કઈ તારીખથી થશે? તો કે 20/11/2023 થી 20/12/2023 એટલે કે 20 નવેમ્બર થી 20 ડિસેમ્બર સુધી તમારા ફોર્મ ભરવાના પાછા રી ઓપન થશે। એટલે કે હાલ 5/11 પછી ફોર્મ ભરવાના બંધ થઈ જશે, પણ ઇનકેસ 6 તારીખથી તમે ટ્રાય કરો અને ફોર્મ ભરવાનું શરૂ રહે તો આપણે ફોર્મ ભરી દેવાનું। પણ જો 6 તારીખથી સાઇટ બંધ થઈ જાય તો તમારે વગર મૂંઝાવાની જરૂર નથી, કેમ કે 20/11 થી પાછી સાઇટ રીઓપન થઈ જશે। તો જેને સ્કોલરશીપના ફોર્મ ભરવાના બાકી રહી છે એને પછી 20/11 પછી પાછું ફોર્મ ભરી દેવાનું, અને આ વખતે બને તો છેલ્લી ડેટની આપણે રાહ નહીં જોવાની, બને તો આપણે વહેલા જ તે ફોર્મ ભરી દેવાના। અને આ સ્કોલરશીપનું ફોર્મ કઈ રીતે ભરો એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, એની લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાવી છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ। તમારે જ્યારે સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું થાય એ પહેલા તમારે એકવાર વિડીયો જોઈ લેવાનો, જેથી તમે ફોર્મ ભરો ત્યારે તમને કાંઈ પણ મુશ્કેલી ન પડે। અને ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશીપને લગતી કાંઈ પણ અપડેટ હશે તો આપણી ચેનલ ઉપર જાણ કરી દેવામાં આવશે, એટલે જો તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને સ્કોલરશીપને લગતો કોઈ પણ તમને મૂંઝવણ હોય અથવા કાંઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, તમને 100% આન્સર આપવામાં આવશે। અને આ જો વિડીયો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજાને પણ શેર કરજો। થેન્ક યુ આભાર।